તો મહત્વના સમાચાર પર નજર કરીએ તો આજથી જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શરૂ થઈ ગઈ છે. આતંકી હુમલાની ધમકી વચ્ચે ચૂંટણી શરૂ થઈ ગઈ છે. અલગાવવાદી નેતાઓએ પણ બંધની જાહેરાત કરી હતી, જેને પગલે વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો ચાર તબક્કામાં ચૂંટણી યોજાશે, જેમાં પ્રથમ તબક્કામાં 422 વોર્ડમાં મતદાન શરૂ થઈ ગયું છે. આતંકવાદીઓએ પણ મતદાતાઓ અને ઉમેદવારોને ચૂંટણીથી દૂર રહેવા માટે ધમકી આપી છે, જેને પગલે રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો કેન્દ્રીય અર્ધસૈનિક દળોની 400થી વધુ કંપનીઓ રાજ્યમાં તૈનાત કરાઈ છે. તો તંત્રએ ઉમેદવારોને સુરક્ષિત જગ્યાએ રાખ્યા છે અને ભયમુક્ત ચૂંટણી યોજવાનો દાવો કર્યો છે. તો બીજી બાજુ ચૂંટણીનો બહિષ્કાર કરનાર મીરવાઇઝર ઉમર ફારૂકને પોલીસે નજરકેદ કરી લીધો છે. તો મહત્વનું છે કે પ્રથમ તબક્કામાં 1283 ઉમેદવાર મેદાનમાં છે અને જમ્મુના 247 વોર્ડ, કાશ્મીરના 149 વોર્ડ અને લદ્દાખના 26 વોર્ડમાં ચૂંટણી યોજાઈ રહી છે. તો 10 ઓક્ટોબરે બીજા તબક્કાની ચૂંટણી યોજાશે. મહત્વનું છે કે આ ચૂંટણીમાં મુખ્ય પાર્ટીઓએ જ બહિષ્કાર કર્યો છે, જેમાં નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી સાથે જ પીડીએફ, ડીપીએન સહિતની પાર્ટીઓને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.